નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટા ઉદેપુરના દરબાર હોલ ખાતે લોકસભાના સાંસદ જસુ રાઠવાની ઉપસ્થિતિમાં વિશ્વ સિકલ સેલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. 19મી જૂનના રોજ સમગ્ર વિશ્વમાં સિકલ સેલ એનિમિયાથી જાગૃત કરવા માટે વિશ્વ સિકલ સેલ દિવસની ઉજવણી કરાઈ છે, જેના ભાગરૂપે છોટાઉદેપુર ખાતે પણ વિશ્વ સિકલ સેલ એનિમિયા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસની ઉજવણી પાછળનો મુખ્ય હેતુ એ સિકલ સેલ એનિમિયા નાબૂદ કરવામાં પ્રજાજનોમાં જાગૃતિ આવે તેનો હતો. આ કાર્યક્રમમાં સાંસદની સાથે જિલ્લા પંચાયત અધ્યક્ષ મલકા પટેલ, જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ચિરાગ ચોબીસા, આરોગ્ય સમિતિના અધ્યક્ષ ગુમાન રાઠવા સહિત અન્ય આગેવાનો પણ જોડાયા હતા. તારીખ 16મી જૂન થી 3 જુલાઈ સુધી છોટાઉદેપુર જિલ્લામાં સિકલ સેલ રોગ નાબૂદ થાય એ માટેના જાગૃતિ વિષયક કાર્યક્રમો કરવામાં આવશે એમ છોટાઉદેપુરના સાંસદ જસુભાઈ રાઠવાએ જણાવ્યું હતું. આજે વિશ્વ સિકલ સેલ દિવસ નિમિત્તે છોટાઉદેપુરના દરબાર હોલ ખાતે એક કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત આદરણીય જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મલકાબેન, આરોગ્ય સમિતિના ચેરમેન ગુમાનભાઈ અને કારોબારી અધ્યક્ષ શર્મિલાબેન, શ્રી મુકેશભાઈ, આદરણીય જિલ્લા વિકાસ અધિકારી સૌ ઉપસ્થિત રહી અને વિવિધ વિભાગો દ્વારા, આરોગ્ય વિભાગ દ્વારા લોકોને માહિતી આપવામાં આવી અને જાગૃત કરવામાં આવ્યા તે બદલ સરકારનો આભાર માનું છું અને અભિનંદન પણ પાઠવું છું. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર. Thank you.